સૌ પ્રથમ મોબાઈલમાં ગૂગલ ક્રોમમાં જવાનું રહેશે ત્યાં વોટર ડોટ ઈસીઆઈ લખવાનું છે અને પહેલી વેબસાઇટ ખોલવાની રહેશે આ રીતે વેબસાઇટ ખુલી જશે જેમાં જમણી સાઈડ ઈ એપિક ડાઉનલોડ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સાઇનઅપ પર ક્લિક કરવાનું અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લખવાનો રહેશે જે તમે ચૂંટણી કાર્ડ વખતે આ લખાયો હોય તે જ નંબર ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે એટલે લખવાનું રહેતું નથી ત્યારબાદ કેપચા નાખવાના રહેશે રજિસ્ટર મોબાઈલ પછી કેપચા નાખો અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું નામ અને સરનેમ એટલે કે અટક લખવાની રહેશે ફર્સ્ટ ફર્સ્ટનીમ એટલે નામ લાસ્ટ લાસ્ટનીમ એટલે સરનેમ ત્યારબાદ તમારે આમાં પાસવર્ડ લખવાનો છે જેમાં પાસવર્ડ એવો બનાવો કે જે સ્ટ્રોંગ હોય એટલે કે એક કેપિટલ લેટર લેવાનો છે સ્મોલ લેટર લેવાનું છે ડિજિટ સાંકડા લેવાના છે અને એક સાંકેતિક કોઈ પણ સ્ટાર હેઝ એટ ધી રેટ ફૂદડી કોઈ પણ તમે લઈ શકો છો કન્ફર્મ પાસવર્ડમાં પણ પાસવર્ડમાં જે લખેલું હોય એ જ લખવાનું રહેશે અને બંને પાછા મેચ થવા જરૂરી છે ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારા મોબાઈલ પર ઓટીપી આવશે એ ઓટીપીના જે ડિજિટ્સ આવ્યા છે તે તમારે અહીંયા લખવાના રહેશે અને વેરીફાય કરવાનો રહેશે હવે તમે લોગિન કરી શકો છો લોગિન પર ક્લિક કરવાનું ત્યાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ફરીથી અને પાસવર્ડ નાખવાનો રહેશે જે તમે હમણાં જ બનાવ્યો પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ એ પાસવર્ડ નાખ્યા પછી નીચે કેપચા તમારે નાખવાનો રહેશે અને ફરીથી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનો રહેશે એટલે વળી પાછો ઓટીપી તમારા મોબાઈલ પર આવી જશે છ ડિજિટનો ઓટીપી આવશે એ ઓટીપી આવ્યા બાદ તમારે ઓટીપી છે એ અંદર લખવાનો રહેશે ઓટીપી લખ્યા બાદ વેરીફાયન્ડ લોગ લોગિન પર બ્લૂ બટન પર ક્લિક કરવાનું છે હવે તમે લોગિન થઈ ગયા છો ફરીથી તમારે ઈ એપિક ડાઉનલોડ જે જમણી સાઈડ છે ઈ એપિક ડાઉનલોડ એની પર ક્લિક કરવાનું રહેશે હવે સીધું જ તમારે આઈ હેવ હેપી એની પર ક્લિક કરવાનું રહેશે એટલે કે તમારો ચૂંટણી કાર્ડનો નંબર જે છે એક ક્યુપી એલ એન ડબલ્યુ જે સિરીઝમાં આવતો હોય એ તમારે લખવાનો રહેશે સિલેક્ટ સ્ટેટ એટલે કે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ગુજરાત ગુજરાત રાજ્ય સિલેક્ટ કરશું અને સર્ચ પર ક્લિક કરીશું તો તમારું નામ સાથે બધી માહિતી આવી જશે વળી પાછું તમારે સેન્ડ ઓટીપી કરવાનો રહેશે વળી પાછો મોબાઈલમાં ઓટીપી આવી જશે હા ઓટીપી આવ્યો છે તે તમારે વળી પાછો એન્ટર ઓટીપીમાં નાખવાનો છે અને વેરીફાઈ પર ક્લિક કરવાનું છે વેરીફાઈ કર્યા બાદ આ રીતે સ્ક્રીન ખુલી જશે જેમાં ડાઉનલોડ ઈ એપિક લખ્યું છે તેની પર ક્લિક કરવાથી તમારા મોબાઈલમાં ચૂંટણી કાર્ડની પીડીએફ ખુલી જશે જો ન હોય તો ડાઉનલોડ્સમાં પડ્યું હશે જો અહીં તમે જોઈ શકો છો ઈ એપિક આખી ચૂંટણી કાર્ડની કોપી પડી છે પીડીએફ એ પીડીએફ ખોલશો તમે એટલે તમારા આધાર કાર્ડની જેમ જ બંને સાઈડ આગળ પાછળ ફ્રન્ટ અને બેક સાઈડ આવી જશે આની તમે લેમિનેટેડ પીવીસી કરાવી શકો છો